અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામે ખોડલધામ મંદિર દ્વારા રાહતદરે દવાખાનાનો પ્રારંભ કરાયો હતો. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રોને સાર્થક કરતા જૂના બોરભાઠા બેટ ગામના મહંત ધનેશભાઈ આહીર દ્વારા પ્રારંભ કરાયો હતો. માત્ર 10 રૂપિયામાં લોકોને હવે દરરોજ સવારે 7 થી 10 કલાક દરમિયાન ખોડલધામ મંદિર જૂના બોરભાઠા બેટ ગામ ખાતે દવા મળશે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ આહીર સતત લોકોની સેવામાં તત્પર રહેતા હોય છે, લોકોની ચિંતા કરતા હોય છે. ત્યારે હાલ વર્તમાન સમયમાં અનેક પ્રકારની બીમારીઓથી લોકો પીડાતા હોય ત્યારે આવા સમયમાં લોકોને દવા લેવી ઘણી જ મુશ્કેલ બની ગઈ છે. ગરીબ પરિવારના લોકો તો પૈસાના અભાવે દવા નથી લેતા અને કેટલાક લોકો તો મૃત્યુ પણ પામતા હોય છે. ત્યારે માત્ર 10 રૂપિયામાં જ વ્યક્તિ દવા લઈ પોતાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે એવા ઉમદા આશ્રયથી શ્રી મહંત ધનેશભાઈ દ્વારા આજે દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું. મહંત ધનેશભાઈ ભગત દ્વારા નર્મદા નદીમાં આવેલા પૂરને લઈ જૂના બોરભાઠા બેટ ગામમાં પણ તારાજી સર્જાઈ હતી ત્યારે એવા સમયે પણ સતત 2 મહિના સુધી સમગ્ર ગામને રોજ સવાર સાંજ થઈ 3000થી પણ વધુ લોકોને ભોજન કરાવતા હતા અને લોકોની ચિંતા પણ કરતા હતા. ત્યારે હવે લોકોને દવા પણ સરળતાથી મળી જાય અને માત્ર 10 રૂપિયામાં એ દવા લઈ એવા હેતુથી આજે જૂના બોરભાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરે દવાખાનાનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ડૉક્ટર દિનેશભાઈ દેસાઈ, ડૉક્ટર અમિતભાઈ કલરિયા, ડૉક્ટર કેતનભાઈ મોદી, ડૉક્ટર આશીષ મોદી, ભરતભાઈ એન પટેલ, આહીર સમાજના પ્રમુખ ડાયાભાઈ આહીર, સમાજના અગ્રણી પરસોત્તમભાઈ આહીર, નારણભાઈ આહીર, નવનીતભાઈ આહીર, નટુભાઈ આહીર, ધનાભાઈ આહીર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી દવાખાનાનું લોકાર્પણ કર્યું હતું. ખોડલધામ મંદિર જૂના બોરભાઠા ગામ મંદિરનો હું પૂજારી છું. મારું નામ છે ધનેશભાઈ આહીર. મને માતાજીની પ્રેરણાથી હું લોકસેવાનું કામ અને આશીર્વાદ રૂપે કામ કરી રહ્યો છું. છેલ્લા મને 14 વર્ષ થયા સેવાની અંદર અને માતાજીની પ્રેરણાથી હવે એને ચિકિત્સાના ભાગ રૂપે હું આગળ સેવાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. એની અંદર 10 રૂપિયાની અંદર 1 દિવસની દવા આપીશું એવી રીતે અમે નક્કી કર્યું છે અને એ તમામ ખર્ચ ખોડલધામ મંદિર ઉઠાવશે એવી રીતનો સંકલ્પ અમે ચાલુ કર્યો છે અને આજથી એ શરૂઆત અમે કરી દીધી છે. જે કંઈક બી તકલીફ છે આ લોકોને આ દુનિયામાં જે કંઈ સંસારની અંદર જે કોઈ નાની મોટી બીમારીથી લોકો પીડિત છે એને અમે આ મારા નાના અમથા ગામને એ સેવા અમે પૂરી પાડીશું.